गैररीति मामले हवे विद्यार्थीओ रोषे भराया छे तो कोंग्रेसे पण हवे आगळ पगला लेवानी चीमकी उच्चारी छे। समग्र मामले संवाददाता मानु वडोदराथी जोडाई गया छे, संवाददाता आनंद सूरत थी जोडाई गया छे अने साथे ज कोंग्रेसना प्रवक्ता मनीषभाई दोशी पण वीटीवी साथे सतत जोडायेला छे। તેઓ પણ આ સતત જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તેમના પર પણ તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે। સૌથી પહેલા માનુ આપની પાસે આવવા માંગીશ, આપની આસપાસમાં જે વિદ્યાર્થીઓ છે તેઓનું આ મામલે શું કહેવું છે, જ્યારે લાંબા સમય સુધી તૈયારીઓ થતી હોય ત્યારબાદ પરીક્ષામાં આ રીતે ગેરરીતિ સામે આવે? પરીક્ષામાં વારંવાર થતી ગેરરીતિના કારણે હવે પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષા લેનાર એજન્સીઓ ઉપરથી પણ ઉમેદવારોની શ્રદ્ધા ઉઠી જાય એવો વિષય બહાર આવી રહ્યો છે। કારણ કે જે રીતે જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે એમના આગેવાનોએ જે વિવિધ પુરાવા રજૂ કર્યા, ત્યારબાદ આજે કોંગ્રેસે પણ ઠોસ પુરાવા રજૂ કર્યા છે। મોબાઈલ લઈ અને ઉમેદવાર પરીક્ષા આપી રહ્યો છે એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। રાકેશભાઈ શું કહો છો, આવા પરીક્ષા પદ્ધતિ અને સરકારની કાર્યરીતિને શું કહો છો? વર્ષોથી જે પણ આવી એક્ઝામો લેવાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે આવા પ્રકારનો અન્યાય થતો હોય છે કે જ્યારે જ્યારે આટલા લાખો વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ખર્ચીને જ્યારે એક્ઝામ આપવા માટે બેઠા હોય ત્યારે હમણાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ રદ થઈ હતી પેપર હાથમાં મળ્યા પછી, પછી હમણાં બીજી એક એક્ઝામ આવી જેમાં એ લોકો 12 પાસ 10 પાસની એક મૂંઝવણ ઊભી કરીને ત્યારે પણ વિદ્યાર્થીઓ અટવાયા। હવે જ્યારે આ એક્ઝામમાં પણ એવું કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે ના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યો છે ગવર્મેન્ટ દ્વારા। એટલે આવનારા દિવસોમાં આ પ્રકારની જે એક્ઝામો લેવાય છે એમાં ખાસ પ્રકારની તકેદારી એક સરકારની હોવી જોઈએ, એક સારા નાગરિક તરીકે એમને જે પણ સુવિધાઓ મળવી જોઈએ આ એક્ઝામમાં એ મળવી જોઈએ અને આવી એક્ઝામો રદ ન કરવામાં એવી મજબૂરી ના આવે કે એક્ઝામ રદ કરવી પડે। ઓકે, એક્ઝામ રદ ન કરવી પડે એવી ફરજ ના પડવી પડે। હવે તો પુરાવા બહાર આવ્યા, સુરેન્દ્રનગરથી ઉમેદવાર મોબાઈલ લઈને પરીક્ષા આપી રહ્યો છે, શું કહો છો, પરીક્ષા રદ થવી જોઈએ, સરકારે કોઈ ઠોસ પગલાં લેવા જોઈએ? સરકારે ચોક્કસ ઠોસ પગલાં લેવા જોઈએ, કારણ કે લગભગ 6-8 મહિનાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વાંચી રહ્યા હોય છે, ભણી રહ્યા હોય છે, પરંતુ છતાં પણ આવી રીતે વિદ્યાર્થી જોડે ભવિષ્ય જોડે ચેડાતા હોય તો સરકારે ચોક્કસથી જે વિદ્યાર્થીઓ ચેડા કરે છે એમના પર ચોક્કસ પગાર લેવા જોઈએ અને જે ત્યાં સુપરવાઇઝિંગ કરતા હોય તો ટીચરે પણ એમને ચેકિંગ કરીને જ અંદર એક્ઝામમાં બેસાડ્યા હોય તો એમના પર પણ કડક ને કડક પગાર લેવા જોઈએ, વ્યવસ્થા સુધરવી જોઈએ। સાહેબ શું કહો છો, કેટલું મોરલ ડાઉન થાય જ્યારે આટલો સમય પરીક્ષાની તૈયારી કરતા હોય, મા બાપ નાણાં ખર્ચતા હોય, સેવટે આવી ગેરરીતિ બહાર આવતી હોય, શું કહો છો આને કેવી રીતે? આવી કોઈ પરીક્ષા આવતી હોય છે ત્યારે કોઈ બી વિદ્યાર્થી જે બી હોય છે એ છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરતો હોય, એનું એક એમ હોય છે કે મારે આ જગ્યાએ આ પરીક્ષા પાસ કરવી છે અને એની અંદર બી આ લાસ્ટ મોમેન્ટ પર આવું કંઈક આવે તો એનું ટોટલી મોરલ ડાઉન થઈ જાય અને એના કારણે જે બીજા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય આગલી એક્ઝામની એ લોકોનું બી મોરલ ડાઉન થાય છે। એટલે સરકારે કંઈક આવે ચોક્કસ આવી રીતનું કોઈક પ્લાનિંગ કરવું જોઈએ, સરકારે પ્લાનિંગ કરવું જોઈએ। બીજો એક પ્રશ્ન એવો થાય કે અવારનવાર પરીક્ષાઓ રદ થઈ રહી છે તો મોરલ ડાઉન થાય વિદ્યાર્થીઓની, કારણ કે આવી તૈયારી કરી અને સરકાર નિષ્ફળ જઈ રહી છે એવું લાગે છે, કારણ કે રીતસર ગેરરીતિ થઈ રહી એવું દેખાય? સરકાર એમનો પ્રયત્ન કરી રહ્યો છે પણ એની અંદર જે અમુક જે અધિકારી હોય કે કોઈ બી અધિકારી હોય કે એક પરીક્ષા આપવા કોઈ વિદ્યાર્થી જઈ રહ્યો છે તો એની અંદર 3-4 જગ્યાએ એ લોકોનું ચેકિંગ થતું હોય છે તો એની અંદર એવું લાગી રહ્યું છે કે ત્યાં કોઈક જગ્યાએ એમને મજબૂત કોઈ કાયદો રાખવો જોઈએ। ઓકે, સરકારે ઠોસ પગલાં લેવા જોઈએ એવા વડોદરાના યુવાનો છે માની રહ્યા છે, કારણ કે જે રીતે પરીક્ષા લેવાય છે ત્યારબાદ જે ગેરરીતિના કિસ્સાઓ બહાર આવે છે એ ખૂબ જ ગંભીર બાબત છે। લાંબા સમયથી જે આ ઉમેદવારો છે પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને છેવટે પરીક્ષા આપે ત્યારે ખબર પડે છે ગેરરીતિ થઈ છે, એટલે ખૂબ જ પ્રેશર વધી રહ્યું છે। જે રીતે ઉમેદવારોનું કહેવું છે કે સરકાર આ પરીક્ષા પદ્ધતિ છે, પરીક્ષા લેવાની પદ્ધતિ છે એમાં સદંતર નિષ્ફળ ગઈ હોય એવું અત્યારે ઉમેદવારો માની રહ્યા છે। બિલકુલ માનુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ સંવાદદાતા આનંદ સુરતથી જોડાયેલા છે, તેમની પાસેથી જાણીશું હાલ। વેલકમ બેક, પરીક્ષાના પુરાવાઓ વિદ્યાર્થીના મંડળના જે મુખ્ય હોય છે તેમણે આપ્યા, ત્યારબાદ હવે કોંગ્રેસે પુરાવા આપ્યા પરંતુ અત્યાર સુધી તપાસ ન થઈ। હવે સવાલ એ છે કે શું પરીક્ષા નિયામક જે કચેરી છે તે આ તમામ ગેરરીતિ બાદ પગલા લેશે ખરું કે પછી ફરી એક વખત એ જ પોલમપોલ ચાલ્યા કરશે? સંવાદદાતા માનુ વડોદરાથી અને સંવાદદાતા આનંદ સુરતથી બંને અમારી સાથે જોડાયેલા છે। આનંદ, આપને પૂછવા માંગીશ, આપની આસપાસમાં વિદ્યાર્થીઓ છે તેઓનું શું કહેવું છે? એક પારદર્શિતા લાવવી હશે સિસ્ટમમાં તો પછી સરકારે આખરે હવે શું કરવું પડશે?
જે રીના, જે પ્રમાણે બિન સચિવાલયની પરીક્ષાની શરૂઆત થઈ ત્યારથી જ આ પરીક્ષાઓ જે છે વિવાદના ઘેરામાં સપડાયેલી છે, અને ત્યારબાદ હવે આજે જ્યારે પુરાવા આવી ગયા છે કે આ પરીક્ષાની અંદર ગેરરીતિ આચરવામાં આવી છે, ત્યારે આપણે સુરતના વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. જાણવાનો પ્રયાસ કરીએ કે શું કહી રહ્યા છો આપ, આ પરીક્ષા વિશે શું કરવું જોઈએ સરકારે, સરકારનું કોઈ નિવેદન હજી સુધી આવ્યું નથી. ત્યારે ખરેખર જો સંવેદનશીલ સરકાર હોય તો તારીખ 17/11/2019 ના રોજ પરીક્ષા લેવાયેલી હતી, ત્યારથી લઈને અત્યારે 29 તારીખ થઈ છે, એટલા વિદ્યાર્થીઓ આવેદન પત્રો આપે છે, રોડ રસ્તા ઉપર ઉતરી ગયા છે, છતાં પણ એને કઈ સંવેદનશીલતા તો દેખાતી નથી. અત્યારે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બન્યો તો એને 2 મિનિટ સ્પીચ આપવાની કે એને શુભેચ્છા આપવાનો ટાઈમ છે, તો વિદ્યાર્થીઓની આ સંવેદના સંભાળવાનો એને ટાઈમ નથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે થઈને. ખરેખર પરીક્ષા રદ થવી જોઈએ, થવી જોઈએ. એટલા એટલા પ્રૂફો આપ્યા છતાં સરકારને સાહેબ અત્યારે પેટમાં પાણી નથી હાલતું, તો આ સરકારને કેવી કહી શકાય અમારે, કે સંવેદનશીલ સરકાર કેવી કે ગતિશીલ સરકાર કેવી? આ એનો સ્લોગન છે તે ખરેખર એના ઉપર અત્યારે બીજેપી સરકાર ઉપર કલંક સાબિત થઈ રહ્યું છે. કલંક સાબિત થઈ રહ્યું છે. આપ શું કહેશો, જે પ્રમાણે બિન સચિવાલયની પરીક્ષાઓમાં આપની શું માંગણી છે? 3-3 વર્ષ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, 5 વર્ષ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, સપના હોય છે આંખની અંદર, અને પછી ગેરરીતિ સામે આવે છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે ગુજરાતી સાહિત્યની બધું 14 જેટલા સબ્જેક્ટો વિદ્યાર્થી પાકા કરીને ગયા હોય છે, અને પરીક્ષાની અંદર એ બેઠા હોય છે ત્યારે એને એમ હોય છે કે મેં પેપર દીધું મારું સારું ગયું છે, પણ એને ખબર નથી હોતું કે આ પેપર તો પહેલેથી ફૂટી ગયું છે. આપણી સરકારને આટલા બધા પેપર ફૂટી જાય છે, આ 2014 પછી આપણે જોઈએ છીએ કે એક પણ ભરતી એવી નથી ગઈ કે પેપર ફૂટ્યું ના હોય. તો સરકાર પેપર ફોડે છે કે બીજા પાસે ફોડાવે છે એ એને ખ્યાલ નથી, તો પેપર શા માટે લેશે? અને પેપર લેશે તો એને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે વિદ્યાર્થીનું ભવિષ્ય સાથે એ છેડછાડ કરી રહ્યા છે, તો એવા વ્યક્તિઓને એને અંદર પૂરવાની જરૂર છે. એક વાર પકડી લે તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ જણો પેપર ફોડે છે, તો પછી કંઈક તો સવાલ ઉઠે છે કે ભાઈ એટલાય જણાએ પેપર ફૂટ્યા, આ જગ્યાએ ફૂટ્યા, એ બધા પ્રૂફ પણ છે સરકાર પાસે, તો સરકાર કેમ કઈ પ્રશ્ન ઉપાડતી નથી? અને એનો કંઈક રિઝલ્ટ તો હોવું જોઈએ ને કે ભાઈ અમે આટલું કર્યું છે, આમ કર્યું છે, હજી કાંઈ રિઝલ્ટ આવતું રિઝલ્ટ નથી આવી રહ્યું. પરીક્ષાને લઈને જે ગેરરીતિ આચરવામાં આવી છે, આપનું શું કહેવું છે, શું માંગણી? હવે સરકારને વહેલી તકે પરીક્ષા કેન્સલ કરી અને નવી પારદર્શિકતાના ભાગના સ્વરૂપે નવી પરીક્ષાની ડેટ જાહેર કરવી જોઈએ, અને બધાને ન્યાય મળે એવું સરકારે કંઈક કરવું જોઈએ. બાકી આ સરકાર સંવેદનશીલ છે પણ આંધળી પણ છે, એને કાંઈ દેખાતું છે જ નહીં. હવે જે છોકરાઓ 2-2, 3-3 વર્ષથી મહેનત કરે છે એને પૂરેપૂરો ન્યાય મળે, અને પૂરેપૂરી તકેદારીથી હવે નવેસરથી પરીક્ષા લેવા એનું ધ્યાન સરકારે રાખવું જોઈએ. બસ તકેદારીથી પરીક્ષા લેવાવી જોઈએ. પરીક્ષા માટે ઘણા બધી તૈયારીઓ કરવામાં આવે છે, તે છતાં બી આ રીતે પેપર ફૂટતા હોય છે, શું માંગણીઓ? સર, પહેલા તો હું એ કહેવા માંગીશ કે આપણને બધાને ખ્યાલ હોય છે કે પરીક્ષાનું છે આ સીલ 2 સીલમાં પેક હોય છે, છતાં પણ આ પેપર બહાર નીકળી જાય છે, લીક થઈ જાય છે, અને બધાને વોટ્સઅપમાં તેનું પેપર તો મળી જાય છે, તેના સાથે તેના સવાલના જવાબ બી મળી જાય છે, તેના સુધીના સબૂતો અત્યારે બધા સાથે બધા પાસે છે, છતાં પણ સરકારે કોઈ પગલાં ઉપાડ્યા છે નહીં. અને હવે હું એ વસ્તુ કહેવા માંગીશ કે આટલા બધા સબૂતો છે, બધા લોકો સરકાર પાસે જાય છે, તો સરકારે હજી સુધી નિવેદન પણ આપ્યું નથી. હવે આટલું બધું થઈ ગયું અત્યાર સુધી, તો પણ તેનું પેટનું પાણી પણ હલતું નથી, તો એ પ્રમાણે કંઈક સારું કદમ એમને ઉપાડવું જોઈએ. અને હવે એક મહત્વનો મુદ્દો હું ઉપાડું છું કે અત્યારે જે થઈ રહ્યું છે ને, તો એ કેન્સલ કરો અને નવી બિન સચિવાલયની પરીક્ષા લો પારદર્શકપૂર્વક. અને બીજો એક મેઇન પ્રોબ્લેમ એ આવે છે સરકારનો કે પરીક્ષા લેવાઈ જાય છે, ફાઇનલ રિઝલ્ટ આવી જાય છે, તો પણ તેને એની પોસ્ટ આપી દેવામાં આવતી નથી, તો એકદમ જલ્દી તેની પોસ્ટ આપી દેવામાં આવે અને સંપૂર્ણ રીતે પારદર્શકપૂર્વક પરીક્ષા લેવામાં આવે તે જ મારી નમ્ર વિનંતી. સીધા જરૂરી છે, અનેક વિદ્યાર્થી છે, આપની શું માંગણીઓ છે, કઈ રીતે આપ માંગણી મૂકો? હું સરકારને એક જ વાત કહેવા માંગુ છું કે યોગ્ય રીતે પરીક્ષા લેવાવી જોઈએ. બરોબર, અમે એક્ઝામ દઈએ છીએ અને ઘેર ભૂગીએ તો ખબર પડે છે કે પેપર તો ફૂટી ગયું છે, તો અમારા પપ્પાને હું જવાબ દેવા, મમ્મીને હું જવાબ દેવા, કારણ કે મમ્મી છે સવારના 6 વાગે આવી ટિફિન લઈને આવીએ છીએ અને બપોરે લાઇબ્રેરીમાં તમે જમીએ છીએ અને રાતના 12 વાગ્યા સુધી તૈયારી કરીએ છીએ. બરોબર, અને જો આવું જ થયું તો પછી અમારે કરવાની જરૂર હું? બરોબર, તમે ભાવ બોલો, એક વખત કહી જાઓ ભાઈ આ પેપરનો આ પરીક્ષાનો આ ભાવ છે, તો અમે આપવા તૈયાર છીએ. બરોબર, એ રીતનું છે. એટલે પરીક્ષા લેવા હોય તો યોગ્ય રીતે લેવાવું જોઈએ અને પારદર્શિતા લેવું જોઈએ, મારું એટલું જ કેવું છે સરકારને. પારદર્શિતાથી પરીક્ષા લેવાવી જોઈએ, યોગ્ય રીતે પરીક્ષા લેવી જોઈએ. સરકારને જે સ્લોગન છે ગતિશીલ ગુજરાત અને સંવેદનશીલ સરકાર, એ સ્લોગન પર પણ સવાલો સુરતના વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે, ત્યારે હવે સરકારે આ મામલે ઠોસ કદમ ઉઠાવવો જોઈએ એવું લાગી રહ્યું છે. જીરીના, બિલકુલ માનુ અને આનંદ આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ તો વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે કે અમારી જે પરીક્ષા લેવામાં આવે તે પારદર્શક, તેમાં પારદર્શિતા હોવી જોઈએ, ફરી એક વખત પારદર્શિતા પૂર્વક પરીક્ષા લેવામાં આવે. પરંતુ સવાલ સરકાર પર છે કે શું આ સરકાર
પારદર્શિતાપૂર્વક પરીક્ષા લઈ શકે છે. આ એક પરીક્ષા નથી, તમામ જગ્યા ઉપર આ પ્રકારે ઘટનાક્રમ સામે આવી ચૂક્યો છે. સંવાદદાતા માનુ ફરી એક વખત જોડાયેલા છે. માનુ, આપની પાસે આવવા માંગીશ. વિદ્યાર્થીઓ પારદર્શિતા રાખવાની તો વાત કરે છે, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વિદ્યાર્થીઓ સાથે સતત વાત કરી રહ્યા છે. તેમની માંગ છે કે તેમની ટેલેન્ટની કોઈ કિંમત થતી નથી. જેમની પાસે રૂપિયા છે, લાગવગ છે, તેઓ નોકરી મેળવી લે છે. વડોદરાની અંદર જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓને હવે સરકાર પર કેટલો ભરોસો રહ્યો છે? શું આ સરકાર પારદર્શિતાપૂર્વક લઈ શકે છે પરીક્ષા? રીના, લાગી રહ્યું છે કે સરકાર ઉપરથી ભરોસો હવે યુવાનોને ઉઠી રહ્યો છે. શૈલજ, જે રીતે તલાટીની પરીક્ષા લીધી, આ ઉપરાંત જે LRDની પરીક્ષા આવી એમાં પેપર ફૂટ્યા, ત્યારબાદ જે મુખ્ય સેવિકાની પરીક્ષા આવી એમાં પણ ગેરરીતિ થઈ, અને હવે ગૌણ સેવા પસંદગી મંડળ, છેલ્લા 10 દિવસથી સરકાર એનકેન પ્રકારે બાના કાઢતી હતી અથવા તો આ વાતને ટાળતી હતી, પરંતુ જ્યારે ઉમેદવારના જે આગેવાનો છે એમને પુરાવા રજૂ કર્યા, ત્યારબાદ આજે કોંગ્રેસે CCTV ફૂટેજ રજૂ કર્યા છે, ત્યારે આ સ્પષ્ટ રીતે બહાર આવી ગયું છે કે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની અંદર પણ ગેરરીતિ થઈ છે. ઉમેદવારો અત્યારે નાસિક પાસ થઈ રહ્યા છે, જે ગામડેથી આવી અને સિટીમાં રહીને પરીક્ષાની તૈયારી કરે છે, માતા પિતા છે, લાખો રૂપિયાનો ખર્ચો કરે છે એની પાછળ, એક એક વર્ષ ઉમેદવારો બગાડે છે, તેમ છતાંય આ પરીક્ષા જ્યારે આપે છે અને પરીક્ષા આપીને પોતાના ઘરે આવે છે ત્યારે ખબર પડે છે કે પેપર ફૂટી ગયું છે. આ જે ગેરરીતિ થઈ રહી છે એના કારણે પરીક્ષાર્થીઓ છે એ નાસીપાસ થઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓ કહી રહ્યા છે કે સરકાર ઠોસ પગલાં ઉઠાવે, કારણ કે જે રીતે સતત ગેરરીતિ આચરવામાં આવી રહી છે પરીક્ષામાં, અને એના કારણે ઉમેદવારો ઉપર ખૂબ જ માઠી અસર પડી રહી છે. સરકાર ઉપરથી અત્યારે વિશ્વાસ ઉઠી રહ્યો છે, જે રીતે પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા લેવાની પદ્ધતિ અને ત્યારબાદ જે પરીક્ષાની અંદર ગેરરીતિ થઈ રહી છે એના કારણે ચોક્કસ ઉમેદવારો છે નિરાશ થઈ રહ્યા છે, એમનામાં નિરાશા વ્યાપી રહી છે. સરકારે હવે એની પોતાની નૈતિક જવાબદારી સમજી અને આ પરીક્ષા રદ કરવી જોઈએ. પરીક્ષાની અંદર જે પુરાવા મળ્યા છે એના આધારે કાર્યવાહી થવી જોઈએ એવી અત્યારે વડોદરાના ઉમેદવારો છે માંગ કરી રહ્યા છે. રીના, બિલકુલ માનું. આનંદ, આપની પાસે આવવા માંગીશ. આપની આસપાસમાં જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીશું કે પરીક્ષા વ્યવસ્થા, પરીક્ષા લેવાની પદ્ધતિ, પેપર ચેકિંગ સુધીની પદ્ધતિ અને નોકરી જો તેઓ લાયક ઠરે છે તો નોકરી આપવા સુધીની પદ્ધતિમાં તેઓ કેવા ફેરફાર ઈચ્છે છે. જ વાત કરીશું અને જાણીશું કે કઈ રીતે ની જે પારદર્શિતાની વાત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, હવે કઈ રીતે પારદર્શિતા વિદ્યાર્થીઓને જોઈએ છે, પરીક્ષા લેવામાં આવે, પરીક્ષા લીધા બાદ કઈ રીતની પારદર્શિતા, પરીક્ષાની અંદર કયા કયા ફેરફારો તમે ઈચ્છી રહ્યા છો? એક તો પરીક્ષા એકદમ પ્રામાણિકતાથી લેવાવી જોઈએ, જે કેન્દ્ર ઉપર જઈએ છે ત્યાં પૂરેપૂરી સિક્યોરિટી હોવી જોઈએ. પછી આ જે અમુક અમુક વચ્ચે જે અસાધારણ તત્વ જે ઘૂસી જાય છે, જે અમુક અમુક પૈસાને લીધે એમ માની લે છે કે સરકાર અમારા બાપની છે, અમારું પેપર છે, અમે ફોડશું અને બીજાને નોકરી અપાવશું, એ વસ્તુ ખોટી છે. એ લોકોને બંધ કરો, સિક્યોરિટી પૂરેપૂરી આપો અને પછી પરીક્ષા લો. જો તમારામાં તાકાત હોય તો જ પરીક્ષા લો, બાકી ભાવ બોલી દો, એ ભાવે પૈસા બધા જેને જરૂર હશે એ લોકો નોકરી ખરીદી લેશે, બાકી કોઈને કાંઈ પરીક્ષા દેવાની જરૂર છે નહીં, લાગતું નથી આ સરકાર છે એટલે. બાકી એકદમ પ્રામાણિકતાથી પરીક્ષા દેવાની હોય તો જ. બાકી હવે નવસર્જનની તૈયારી રાખજો. નવસર્જન આંદોલનની વાત થઈ રહી છે, પરંતુ આપ કઈ રીતે પૂરી પ્રક્રિયા જોઈ રહ્યા છો, કઈ રીતે સરકારે પ્રક્રિયા કરવી જોઈએ જેથી પારદર્શિતા સંપૂર્ણપણે નોકરી સુધી રહી? આમ જોઈએ તો આપણે કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા કરી નાખીએ તો ઘણો બધો ફાયદો થાય, પેપર ફૂટવાની કોઈ શક્યતા નથી. અને કોમ્પ્યુટરાઇઝ રાખીએ છીએ તો ઘણી જગ્યાએ સેન્ટર પણ હોય છે અને કોઈ દિવસ પેપર ફૂટતું નથી. જેમ કે આપણે UGC નેટના ને એના પેપર જોઈએ છે એ કોમ્પ્યુટર ઉપર જ લેવાય છે, તો એ પેપર ક્યારે ફૂટાય એવું માહિતી નથી મળતી. જ્યારે આપણે ગુજરાત સરકાર રહે એના જેટલી પણ પરીક્ષા લેવાય છે એ બધા પેપર આવે છે અને બધે ફૂટી જાય છે, તો કોમ્પ્યુટરાઇઝ થાય તો બહુ સારું રહેશે વિદ્યાર્થીઓ માટે. કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા થવી જોઈએ, આપ શું માનો છો, કઈ રીતની તબદીલી હોવી જોઈએ પરીક્ષા પહેલા શરૂઆતથી લઈને નોકરી આપવા સુધી? સૌપ્રથમ તો જે પેપર કાઢવા વાળા છે ત્યાંથી એક કમિટી થઈ કયા પ્રિન્ટિંગ પ્રેસની અંદર પેપર જાય છે તો પૂરા તકે ત્યાં બી તકેદારી રાખવી જોઈએ. પ્રિન્ટિંગ પ્રેસમાંથી જે તે સેન્ટર ઉપર પેપર જાય છે દરમિયાન કોને ટેન્ડર આપેલું છે, વાહન વ્યવહાર કેવી રીતનો છે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન છેડછાણી થતી હોય છે મોટાભાગે પેપરની, તો પહેલાં તો ત્યાં જ તકેદારી રાખવાની જરૂર છે. અને ટેન્ડર કોને આપેલા છે સમગ્ર વિગતો જાહેર કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે કોની પાસે પ્રિન્ટિંગ પ્રેસ કયા પેપર છપાય છે, કે પેપર ત્યાંથી કયા વાહનની અંદર જે તે સેન્ટર ઉપર જાય છે, કોની નિગરાની હેઠે જે તે સેન્ટર ઉપર પેપર રહે છે, આ બધી ડિટેલ્સ જો વિદ્યાર્થીઓને જાહેર કરવી જોઈએ કે આ લોકો પાસે આ વિગતો છે.
એ ઉપરાંત આજે તમે રેલવેની બધી પરીક્ષા જુઓ છો તો બહુ સિક્યોરલી લેવાય છે, કારણ કે ઓનલાઈન છે. તો જે કોમ્પ્યુટર સેન્ટરો આખા ઉભા કરો અને ત્યાં પારદર્શકતાથી ત્યાં પરીક્ષા લ્યો, જેથી પેપર ફૂટવાની, પ્રિન્ટ કરાવવાની કોઈ માથાકૂટ જ ના રહે. એટલે ખાસ કરીને એ નિવેદન છે કે ઓનલાઈન તરફ એક બાજુ જવું જોઈએ સરકારને. સરકારે ઓનલાઈન તરફ જવું જોઈએ, મહત્વનો એક મુદ્દો છે. પછી લાયક ઠરો તો નોકરી કઈ રીતે આપવી જોઈએ, કઈ રીતે પારદર્શિતા હોવી જોઈએ. આપણે જોયું છે કે 2015-16 ભરતી લેવાયેલી હતી, એમના પણ હજી એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા, છતાં પણ હાથમાં એના ઓર્ડર નથી આવ્યા. તો ક્યાંક એમાં પણ ઝડપ કરવી જોઈએ અને પરીક્ષા લેવાય એના રિઝલ્ટ પણ તમે વહેલી તકે તમે આપો, અને એવી રીતે ઝડપથી કામગીરી કોઈ પણ કરો અને સંપૂર્ણપણે પારદર્શિકતા નહીં. એમાં કદાચ જો અત્યારે સરકારે એક પણ આરોપીને 5 કે 10 વર્ષની સજા કરી હોય ને, તો બીજી વખત છે કોઈ આરોપી પગલું ભરવામાં એક વખત સંકોચ થાય કે ભાઈ મારે આ પગલું ન લેવું જોઈએ. આ 10-15 લાખ વિદ્યાર્થીઓ સાથે જે છેડખાની કરે છે, એ એક વખત આરોપીને 5 કે 10 વર્ષની તમે સજા તો કરો. આજે અત્યારે સરકાર ઢીલું મૂકે છે, એનું કારણ એ છે કે ઢીલું મૂકે છે એટલે એક આરોપીને ખબર પડે કે ભાઈ આ બધું થતું રહે છે, આપણે ફરીવાર પેપર ફોડશું, ફરીવાર 2 મહિનામાં આપણે છૂટી જાઉં આરોપી તરીકે. તો ખરેખર એમાં પણ એક કડક નિર્ણય લાવે અને ખરેખર આરોપીને છે તે સજા કરી અને જેલ ભોગવી. જે પ્રમાણેની વાત છે રીના, કે તમામ વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે હવે કમ્પ્યુટર રાઇટ્સ તરફ જવું જોઈએ, ઓનલાઈન પરીક્ષા તરફ જવું જોઈએ, એ પ્રકારનો એક મત સામે આવી રહ્યો છે. અને સાથે સાથે જે પેપર ફોડનાર વ્યક્તિઓ છે કે જે છેડખાની કરીને પરીક્ષાની અંદર બેસી રહ્યા છે, તેવા તમામ લોકો પર જે છે સરકારે હવે કડક થવાની જરૂર છે, અને જો સજા થશે તો જ આ પ્રકારના કૃત્યો અટકશે, એવું પણ સુરતના વિદ્યાર્થીઓનું માનવું છે. જી બિલકુલ આનંદ, આપ જોડાયેલા રહેશો. ફરી એકવાર માનું આપની પાસે આવવા માંગીશ. માનું વિદ્યાર્થીઓ એક આશા સાથે પરીક્ષા આપવા ગયા હોય છે, તેમની એક મહેનત હોય છે, અને ત્યારબાદ આ પ્રકારે તેમને ખબર પડે છે કે તેઓ જે પરીક્ષા આપી રહ્યા છે તેમાં તો પહેલેથી જ સેટિંગ છે, તેમાં પહેલેથી જ તેમને નોકરી નથી મળવાની એ વાત નક્કી છે, એટલે તેમની ટેલેન્ટની પણ કોઈ કિંમત નથી. આખરે જાણવું એ છે કે આવું જ્યારે સેન્ટરો પર થતું હોય છે ત્યારે જે સુપરવાઇઝર હોય છે એ શા માટે બિંદાસ્ત ફરતા હોય છે, એમને આખરે કોઈનું પીઠબળ હોય છે કે દબાણ હોય છે કે તેઓ આ પ્રકારના વિદ્યાર્થીઓ પર પગલાં લેવાથી ડરે છે? માનું રીના, 2-3 પ્રકારે આ પરીક્ષા પદ્ધતિ અંદર જે ગેરરીતિ થઈ રહી છે, એક તો પહેલાથી જ નક્કી થઈ જાય છે ભાવ અને ઉમેદવારના નામ એ પ્રમાણે થતું હોય છે, બીજું પરીક્ષા સેન્ટરની અંદર ચોરી કરાવવામાં આવે છે. જે રીતે સુરેન્દ્રનગરના અને સૌરાષ્ટ્રના 1-2 સેન્ટરો ઉપરથી જે ઘટનાઓ બહાર આવી છે, ત્યાં શાળાના જે સ્થળ સંચાલક હોય છે એ જ એની અંદર સંડોવણી હોય છે અને એમના પોતાના જે નક્કી કરેલા ઉમેદવારો હોય છે એમને ચોરી કરાવવામાં આવતી હોય છે, અને એના કારણે જે શાળાની અંદર સુપરવાઇઝર હોય છે એ પણ બેફામ ફરી રહ્યા છે, બિંદાસ ફરી રહ્યા છે, અને નીચે ઉમેદવારો છે પરીક્ષા આપતી વખતે ચોરી કરી રહ્યા છે. એટલે ક્યાંકના ક્યાંક જે અંતરિયાળ વિસ્તારની અંદર આવેલા જે પરીક્ષા કેન્દ્રો છે એની અંદરથી ગેરરીતિ વધારે થઈ રહી છે, અથવા તો કોઈ ટ્રસ્ટની જે સંસ્થા છે એની અંદર જે પરીક્ષા લેવાય છે ત્યાં આવી રીતની ગેરરીતિ થતી હોય એવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. એટલે સ્થળ સંચાલક અને જે સ્થળથી જ્યાંથી પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યાંનો સ્ટાફ આ તમામ મળેલા હોય છે, એના કારણે આ પરીક્ષાની અંદર ગેરરીતિ થઈ રહી છે. છેલ્લે તો આજે ગણસેવા પસંદગી મંડળની પરીક્ષા લેવાય એ તો સ્થળ સંચાલકોએ અથવા તો જે સ્થળ ઉપર પરીક્ષા હતી ત્યાં ઉમેદવારોનું ચેકિંગ જ કરવામાં નહોતું આવ્યું, એટલે બેફામ રીતે ઉમેદવારો અંદર મોબાઈલ લઈ ગયા, અંદર અન્ય ઉપકરણો છે એ પણ લઈ ગયા, અને એના કારણે ગેરરીતિના પ્રશ્નો વધારે બહાર આવ્યા. ખાસ કરીને ગૌણસેવા પસંદગી મંડળની અંદર જે આ પરીક્ષા લેવાઈ ક્લાર્કની, એની અંદર તો રીતસરની પરીક્ષા વિભાગ દ્વારા નિષ્કાળજી સેવાઈ હોય એવું અત્યારે ઉમેદવારો માની રહ્યા છે, અને એ ઘટનાઓ ઉપરથી એવું લાગી રહ્યું છે. રીના જી, માનુ અને આનંદ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે પારદર્શિતા લાવવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા કરો અથવા એ પ્રકારની વ્યવસ્થા કરો કે એક પણ વ્યક્તિ આમાં ગેરરીતિ આચરી ન શકે. આખરે વિદ્યાર્થીઓની માંગ છે કે અમને અમારી ટેલેન્ટ પ્રમાણે યોગ્ય પરિણામ મળવું જોઈએ.